साहित्य केम नथी लखातू एनी चर्चा माटे हमारा अंग्रेजी ना शिक्षक में एक वाक्य छे साहब के अंग्रेजी बोलवू सहेलू छे पण सहेलू अंग्रेजी बोलवू बहु अघरू छे तो आ एना जेवी ज वात छे के बाळ साहित्य नी वात करवी सहेली छे पण बाळ साहित्य लखवू अघरू छे किट भाई वात साची छे बाळ साहित्य लखवू खरेखर शुं अघरू छे વાત સાચી છે બાળ સાહિત્ય લખવા માટેની જે શરતો છે એ સૌથી પહેલી શરત એ છે કે આજના સમયની વાત કરીએ આપણે તો આજે લગભગ લખવાની શરૂઆત કરનાર 90% ગઝલની શરૂઆત કરે છે શા માટે તો ગઝલમાં બહુ બધી પ્રતિષ્ઠા છે એનો વાચક વર્ગ છે એને સાંભળનાર વર્ગ છે એ સમજદાર છે નવલકથાનો વાચક વર્ગ છે એ પણ બહુ જ સમજદાર તમને રિએક્ટ કરે છે બાળકો છે એ માત્ર પ્યોર સાહિત્ય છે એનો આનંદ માણવા માંગે છે નહીં કે ખોટી દાંત કે વાહ વાહ વગેરે બાબતો એટલે જે લોકપ્રિયતા કે ફેમ જેને આપણે કહીએ એ ટાઈપની જેને અપેક્ષા છે એ બાળ સાહિત્યમાં નહીં ચાલે એટલે ઓછું લખાય છે એક કારણ આજના સમયમાં મને એ લાગે છે બીજું બાળ સાહિત્ય લખવા માટે બાળ મનોવિજ્ઞાન જેને ચાઇલ્ડ સાયકોલોજી કહે છે એનો બહુ જ ગહન અભ્યાસ છે એ હોવો જરૂરી છે વ્યક્તિ બાળક જેવો હોય એટલે બાળ સાહિત્ય લખી શકે એમ ઘણા બધા માને છે પણ એમ હું માનતો નથી કારણ કે ધારો કે હું બાળ કવિતા લખું છું અને બાળ વાર્તાઓ છે એ હમણાંથી શરૂ કરી છે તો બાળ અને કવિતા એમ બે શબ્દો છે માત્ર બાળ શબ્દ નથી એટલે માત્ર બાળક જેવા હોઈએ તો બાળ કવિતા કે બાળ વાર્તા કે બાળ સાહિત્ય લખી શકીએ એ ભૂલ ભરેલું છે પાછળ સાહિત્ય શબ્દ પણ છે તો તમારે સાહિત્યના નિયમોનું પણ પાલન કરવાનું છે માત્ર બાળક હોવું જ પર્યાપ્ત નથી આ બંનેનો સમન્વય છે બહુ ઓછા વ્યક્તિઓમાં હોય છે એટલે બાળ સાહિત્ય છે બહુ ઓછા વ્યક્તિઓ લખી શકે છે અને મને લાગે છે કે એક સમયાંતરે આવી બધી કલમો છે એ એક પછી એક યુગમાં આવતી હોય છે એ અને એ રીતે બાળ સાહિત્ય છે આગળ વધતું હોય છે એ લગભગ તો પર્યાપ્ત છે એના માટે બહુ બધા વ્યક્તિઓને ઉશ્કેરીને બાળ સાહિત્ય જેમ આની તંગી છે અને આપણે પછી પેલું કરીએ છીએ એમ કરીને જે અનનેચરલ બાળ સાહિત્ય છે એ આજકાલ બહુ બધું જેમ કે ખ્યાલ છે બધાને ખ્યાલ હશે કે નથી લખાતું એમ કરીને આપણે એટલું બધું કરીએ છીએ કે પછી બાળકો વાંચતા નથી એટલે નકામો અપચો થાય એના કરતાં જે વ્યક્તિગત શક્તિ વડે લખે છે એવા સર્જકો છે આપણે ત્યાં આવે છે એને આપણે આવકારીએ તો ધન્યવાદ એસ્થેટિક લિટરેચર વિશે ખૂબ વાતો થાય છે એવું માનવામાં આવે છે કે મોટાભાગે સાહિત્યકાર પોતાના નિજાનંદ માટે લખતો હોય છે પણ બાળ સાહિત્યકાર પોતાના નિજાનંદ માટે લખતો હોય છે એના કરતાં બાળકો માટે લખતો હોય છે એવી ભાવના વધુ હોય છે મારો પ્રશ્ન એ છે કે એક અમેરિકામાં સર્વે થયો હતો કે 100 બાળકોને 100 રમકડામાંથી પસંદગી કરવાનું કહેવામાં આવ્યું તો મોટાભાગના બાળકોએ બંદૂક પસંદ કરી તો મારો પ્રશ્ન એ છે કે બાળ સાહિત્યની અંદર બોધ હોવો જરૂરી છે કે કેમ તમે જુઓ આપણા સમયમાં કે મારા સમયમાં ટાર્ઝન નામનું ને હિમેન નામનું કાર્ટૂન આવતું હતું અને મોગલીનું કાર્ટૂન આવતું હતું તો એ કાર્ટૂનની અંદર હિમેન છે એ સ્કેલેટન એટલે કે હાડપિંજરને મારી નાખે અને સત્યલોક જય થાય જ્યારે આજનું ડોરેમોનનું કાર્ટૂન છે એમાં ડોરેમોન એક એવા છોકરા હારે ડીલિંગ કરે છે કે જે પોતે તોફાની છે લેસન નથી કરતો અને એના લેસન કરાવવા માટે ડોરેમોનનો સહારો લે છે અને એ આનંદનો વિષય બને છે ટૂંકમાં બોધપાઠ કરતા આનંદ વધુ મહત્વનો કે બાળ સાહિત્યમાં બોધપાઠ હોવો જ જોઈએ હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે બાળ સાહિત્યમાં બોધ છે એ પ્રયાસપૂર્વક જો એમાં ભરવામાં આવે તો એ કોઈ સાહિત્યિક કૃતિ બનતી નથી મારા બાળ સાહિત્યના જે પ્રિય બાળ કવિઓ છે એમાંથી એક છે રમેશ પારેખ એમણે બહુ સરસ રીતે 2-3 વાતો કહેલી છે અને એને જ હું ફોલો કરું છું બોધ હોવો જરૂરી નથી પહેલી શરત આનંદ છે બાળક
આ તો સાહિત્ય માત્રનો ઉદ્દેશ્ય આનંદ છે, એમાં બોધ છે, એની આઠ પેદાશ છે. બાળ સાહિત્યમાં બોધ એક બહુ વજનદાર વસ્તુ છે. તમે એને એમ કરીને ઘણા બધા આપણી વાર્તાઓને કવિતાઓને છે, અને ઘણી વખત વાર્તા કહેતી વખતે આપણે પછી એમ કહેવું પડે કે હવે આમાંથી શું બોધ મળ્યો, તો બાળકોને એવું કહેવાની જરૂર જ નથી, એમને ખબર પડી જ ગઈ કે આમાંથી શું એમને શીખવાનું છે, અને નથી શીખવાનું તો એમને કંઈ આનંદ આવ્યો છે. રમેશ પારેખનું કાવ્ય છે બા મને ચટતી વગાડતા આવડી ગઈ, આવું કાવ્ય છે. તો પછી આવું એક બહુ જ આપણે ત્યાં જેને બહુ વિચિત્ર વસ્તુ કહેવાય, અને રમેશ પારેખે એમને બાળ સાહિત્ય વિશે લખતી વખતે જ કહ્યું છે કે જ્યારે કવિતાઓ છે એને ભણાવવામાં આવશે ત્યારે કવિતાઓનો આત્મા છે મરી જશે. તો મારે ખ્યાલથી બાળ સાહિત્યમાં બોધ છે. તમે પછી એને આમાંથી કયો પ્રશ્ન પૂછી શકો, તમે બા મને ચપટી વગાડતા આવડી ગઈ, એટલે તમે એવું પૂછી શકો કે આમાંથી શું બોધ મળે છે, એવું તમે તને સદા બાળકોને કેટલો આનંદ મળે. દાદા હાજર છે અહીંયા, મેં એમની કવિતા વર્ગમાં ભણાવી છે, મારું તારું બહુ સરસ મજાની ગઝલ છે. બાળ સાહિત્ય તો નથી એ, છતાં બાળકોને નવમાં કે નવમા ધોરણમાં વર્ષો પહેલાં જ્યારે હું સાવ નવો શિક્ષક તરીકે હતો ત્યારે ભણાવવામાં આવતી હતી. તો માત્ર ગઝલ છે એને તું જીતી લે હું લલકારું, તું આંસુ તો ખારું, એવી જે બધા મિશ્રાઓ છે એમાં ક્યાંય બોધ છે કે કેમ એવું પૂછવાની કોઈ જરૂર પડતી નથી. એટલે મારો સ્પષ્ટપણે મત એવો છે કે બોધ પ્રયાસપૂર્વક ભરવો જોઈએ. આમ સહજતાથી આવી જઈ તો ચાલે, અને નિર્ભય આનંદ તો હોવો જ જોઈએ, કારણ કે હાજી પ્લીઝ પ્લીઝ મારું તારું એ કાવ્ય છે, એ ખરેખર બાળકો માટે લખાયેલું કાવ્ય છે એવું બધાને સમજાયું નહીં, પણ એક મારી વિભાવના એવી છે કે કાવ્યમાં બે એકથી વધારે સ્તરો હોય તો એ પછી આખી જિંદગી જો એ કાવ્ય યાદ રહી જાય, બાળપણના જે હોય એ બધું યાદ રહે છે આપણને, તો એ કાયમ માટે કામ લાગે એવું કંઈક એમાં હોય, અને છતાં એમાં એનો ભાર ન હોય. તો એકચ્યુઅલી મેં મારા બાળકોમાં જ્યારે સ્વામિત્વની એટલે પરદેશી દેશની ઇન્સ્ટિંક્ટ જોઈ, એનો સરવાળા ટેગોળો જોયો, ત્યારે હું સતર્ક થઈ ગયો કે આ મારું તારુંનો ભાવ એનામાં ઉદય પામી રહ્યો છે, એ પચ્યો નથી. એટલે એને મારે પિતા તરીકે, અને હું સદભાગ્ય કવિતા લખું છું, તો યોગ્ય પરિપ્રેક્ષ્ય આપવું જોઈએ, એટલા માટે મેં આ કવિતા લખેલી. લે આ તને ગયું તે તારું, પણ જો મને ગમે, લે આ તને ગયું તે તારું, હા લે આ મને ગમ્યું તે મારું, પણ જો તને ગમે તો તારું, મારું તારું ને ગમવું પણ લાવ લાવ કરીએ સહિયારું, તું જીતે ને જાઉં ખુશી હું, લેને ફરી ફરી હું હારું, કિટા કિટા એક ઘડીના બાકી સગળું પ્યારું પ્યારું, તું જીતે ને જાઉં ખુશી હું, લેને ફરી ફરી ને હારું, ગીત હોય તો શીત અબો થા, હસીએ રમીએ મીઠું લાગે, હસીએ રમીએ મીઠું લાગે, જુઓ હસું તો લાગે ખારું, તું જીતે ને થાઉં ખુશી હું, તું જીતે ને થાવ ખુશી હું, લેને ફરી ફરી હું હારું, ગીત હોય તો શીત અબોલા, ગીત હોય તો શીત અબોલા, તું જીલી લે હું લલકારું, ગીત હોય તો શીત અબોલા, તું જીલી લે હું લલકારું, રમીએ ક્યારેક હોય રમકડું, રમીએ ક્યારેક હોય રમકડું, મોજ મહી શું મારું તારું, રમીએ ક્યારેક હોય રમકડું, મોજ મહી શું મારું તારું, લે આ મને ગમ્યું તે મારું, પણ જો તને ગમે તો તારું. હવે આમાં ઉપદેશ છે પણ સીધો નથી, પોતાના ઉપકાર તરીકે આવે છે, તો એ કામ કરે છે. એ મારે વાત તો ખાસ એવી છે કે મારા બાળકોને મેં શાળાએ મોકલ્યા નથી, બાળ મંદિરમાં ગયા નથી, તો એ એક ઘટના તમને કહું કે કવિતા કેવી રીતે કામ કરતી હોય છે, બાળકાવ્ય કેવું કામ કરે. તો એને એના સ્કૂલે જતા મિત્રો ઘેરે આવ્યા હતા,
એની જોડે એ શેત્રંજ લઈ જાય તો પેલો જે સ્કૂલ ગોઈંગ બાળક હતો જતા જતા એમ બોલ્યો કે મેં દૈવતને ત્રણ વાર હરાવી દીધો. કારણ કે તો સ્કૂલે ગયો હતો એટલે સ્પર્ધા વગેરેના ખ્યાલથી ગ્રસ્ત હતો, પણ દૈવતે ત્યારે એને જવાબ આપ્યો ત્યારે મને આનંદ થયો. દૈવત તરત નોટ કરી શક્યો, તું જીતે ને વથાવ ખુશી હું લઈને ફરી ફરીને હાર. તો આ રીતે કવિતામાં બોધ નહીં પણ કવિતામાં બોધની વાતને આપણા કાવ્યાચાર્યએ બહુ સમજણપૂર્વક કરી છે કે કવિતામાં શું હોવું જોઈએ. તો મમ્મટે એમ લખ્યું છે ઉપદેશનું છે એમાં ઉપદેશ આપી શકાય, ડાયગેટિક પોએટ્રી હોઈ શકે, પણ એને પછી ટીકામાં લખ્યું કે કાંતા સંમિત થયો ઉપદેશ. એટલે શાસ્ત્ર જેમ કે આજ્ઞા કરે આમ કરવાનો આમ નહીં કરવાનો, ડોન્ટ ડુ ધીસ એન્ડ ડુ ધીસ એવું નહીં, પછી મિત્રની જેમ આમ કરવું જોઈએ આમ ન કરવું જોઈએ એમ ઇતિહાસ પુરાણ તમને મિત્રની જેમ ઉપદેશ આપે, પણ એમ પણ નહીં. પણ એને કહ્યું કે પ્રિય પત્નીની છે જે ઉપદેશ આપે એ એવા અર્થમાં, એટલે એ ઉપદેશ આવ કવિતાઓ ઓગળી જાય એનું ઉપદેશક તો રહે નહીં પાછળ રહે એવી રીતે આપી શકાય. તો એ ડાયજેટિક પોએટ્રીની પણ ઘણો અસર છે. આપણે તો દયારામની કેટલી બધી કવિતાઓ મને તો જીવનમાં ઘણીવાર કામ લાગી છે સંઘર્ષ શિક્ષણે. તો એ રીતે ઉપદેશને પણ એ એટલો બધો કોન્શિયસ ન હોવો જોઈએ અને કવિતાને ગૌણ બનાવી નાખે ન હોવું જોઈએ. બાળક એનાથી અત્યંત સભાન થઈ જાય એમ ન હોવું જોઈએ. જ્યારે કવિતાનો બોધ શું છે કે આ વાર્તાનો બોધ શું છે એવું જ્યારે પૂછાય છે ત્યારે તો બહુ જ આઘાત લાગે છે. દાદાએ પ્રિય પત્નીની જેમ કહ્યું ત્યારે એમાં એનું આદર્શ દાંપત્ય જીવન પણ દેખાતું હતું, અને જ્યારે દાદાએ લખી છે પણ બાને યાદ છે, દાદા ભૂલી જતા હતા તો બા યાદ કરાવતા હતા. બાકી અત્યારે મોટા ખજાના સાહિત્યકારની કૃતિ ઘરે નથી મચાતી તારે, તો હા એ માટે પણ દાદા અને બા માટે તાળીઓનો મોટા છે કે આપણે લઈએ. એક બહુ સરસ વાત દાદાએ કીધી કે ઉપદેશાત્મક આમ હોવું ન જોઈએ પણ ઉપદેશ આવવો જોઈએ. આદર્શ માતા પિતા પરિસંવાદમાં કિરીટભાઈ હું ઘણીવાર કહેતો હોઉં છું કે આપણે બાળકને સમજાવવાની શરૂઆત જ કેવી રીતે કરીએ, ત્યાં બેસતો નહીં, આ ખાતો નહીં, પેલું લેતો નહીં, મોબાઈલ વાપરતો નહીં, ઊભો થતો નહીં, હસતો નહીં, રડતો નહીં. પણ જો એક દિવસ દીકરો દીકરી એમ પૂછે હે પપ્પા તો કરવાનું શું, તો પપ્પાએ માથું ખંજવાડે, કારણ કે શું કરવું એનું લિસ્ટ તો હજી આપણે નથી બનાવ્યું. તો આ નેગેટિવિટી માત્ર છે આપણા સંવાદોમાં નહીં પણ ક્યાંક ક્યાંક સાહિત્યમાં પણ આવી છે. કિરીટભાઈ એમના વિશે આપનું બાળ સાહિત્યના સંદર્ભમાં શું કહેવું છે? દાદાએ આમ તો મોસ્ટ ઓફ તો બધી વાત બહુ જ સરળ ભાષામાં અને સ્પષ્ટ રીતે કહી. નેગેટિવિટી છે એ બોધના સંદર્ભમાં જ આપણે એને સમજીએ કે ભાઈ બોધ આપવા માટે ઘણા બધા એવા શબ્દોનો પ્રયોગ બાળ કવિતા કે બાળ વાર્તાઓ છે તો પછી વાર્તા બનતી જ નથી, પણ કવિતા છે બાળકો માટેની કવિતા રહેતી નથી. એક એ પણ મુદ્દો છે કે આપણે બાળ કવિતા એટલે 0 થી 17 વર્ષ સુધીના બાળક માટે ને આપણે બાળક ગણીને એમના માટે જે સાહિત્ય લખીએ છીએ એને કહીએ છીએ. પછી એમાંથી પાછા કિશોરો માટેનું સાહિત્ય અલગ છે કે બાળ સાહિત્ય છે, પછી શિશુઓ માટેનું સાહિત્ય છે. તો બોધનું અમુક જે તત્વ છે જેમ કે જે આ ગઝલ છે એ આપણે કિશોરોને બહુ ઝડપથી સમજાવી શકીએ, તો ત્યાં જો એવા શબ્દો આવશે તો બાળકોની નેગેટિવિટી જેવું લાગશે અને આપણે એની જાતે એનો અર્થ નહીં કરી શકે, અર્થો શોધવા પડે, બહુ જ એની ટીપ મૂકવી પડે નીચે. તો મને લાગે છે કે નહીં કવિતા બને કે નહીં વાર્તા. અચ્છા, મારો બીજો એક પ્રશ્ન એ છે કે મોટાભાગે એવું માનવામાં આવે છે કે સામાન્ય રીતે નવલકથાકારો, નવલિકાઓ લખવાવાળા, લઘુકથા એ બધા ફેમસ સ્ટ્રીમમાં હોય છે. બાળ સાહિત્યકારોને એક મત એવું કહે છે કે એટલું બધું મેઇન સ્ટ્રીમમાં નથી ગણવામાં આવતું અને એમ વસ્તુ લખવામાં પણ અઘરું પડે છે. તો તમને આ ફિલ્ડ પસંદ કરવાનું શા માટે મન થયું? તમને જૂના કયા બાળ સાહિત્યકાર ગમે છે અને નવામાં તમે કોને શ્રેષ્ઠ ગણો છો? પહેલી વાત તો શા માટે આ ક્ષેત્ર પસંદ કરવાની, મારા મેં થોડી વાત પહેલાં જ કહ્યું રમેશ પારેખ છે એ મારા પ્રિય બાળ કવિ છે. આમ તો કવિ તરીકે પણ ગમે છે મને. હું જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભણતો હતો માસ્ટર ડિગ્રીમાં
ત્યારે ગઝલ પણ લખતો હતો અને બાળ કવિતા પણ લખતો. હવે જોગાનુજોગ એવું થયું કે મારું એક કાવ્ય છે સુરત એવું, એ ફુલસાહેબની બાળકો માટેની જે કૃતિ છે એમાં છપાયું. અને એ સમયે રમેશ પારેખ છે રાજકોટમાં અમરેલીથી પરવારીને ત્યાં સ્થાયી થયા હતા અને ફુલસાહેબમાં એમની બેઠક દરરોજ ત્યાં બેસે. એટલે ફુલસાહેબની બાળકોની કૃતિમાં રમેશ પારેખ છે બાળ વાર્તા લખતા હતા અને મારું એક કાવ્ય છપાણું. એટલે એમને પૂછ્યું ત્યાં ફુલસાહેબમાં કે ભાઈ આ કવિ કોણ છે, અને વાત બળવંત જાની નથી, વડગામમાં સરનો વિદ્યાર્થી છે એમના સુધી પહોંચી કે આ તો અમારો વિદ્યાર્થી કિરીટ છે. એટલે મારે એટલું મળવું છે રમેશ પારેખ એમ કહ્યું કે, એટલે મને તો બહુ જ સંકુલ થયો કે રમેશ પારેખની સામે કઈ રીતે જશું આપણે. અને હું ફુલછાપમાં એમને મળવા ગયો. એમને મને પીઠ થપાવીને કહ્યું કે બહુ સરસ બાળ કવિતા છે તે લખી છે. સુરત તું સળગે છે સાને, તું કવિ ચાંદલિયા જેવો ઠંડો ઠંડો થાને, સુરત તું સળગે છે સાને, આવી એ કવિતા છે એ હતી મારી. એ તો રમેશ પારેખના શબ્દો છે એ મને આ ક્ષેત્રમાં જવા માટે પ્રેરણારૂપ લાગ્યા. બીજા એક કવિ છે મીન પિયાસી, દિનકરરાય વૈદ્ય, એ નો બહુ જ લગભગ 10માં 11માંથી હું ભણતો ત્યારથી એમની એમના પુસ્તકો મેં વાંચેલા, એમના કાવ્યો અને ખાસ તો કબૂતરોનું ઘૂંઘું એ મને બહુ પ્રિય હતું. હવે બન્યું એવું કે હું 12મા ધોરણની જ્યારે પરીક્ષા આપતો હતો ત્યારે સ્કૂલ તો જતો નહીં પરિસ્થિતિ પ્રમાણે, પણ ક્યારેક જતો ત્યારે મારે ગુજરાતીના શિક્ષિકા હતા એમણે મને કહ્યું કે, એમને મેં સંકોચતા કહ્યું કે હું આવી કંઈ કવિતાઓ લખું છું કાબરની કાગડાની ને એવું બધું, તો એમણે કહ્યું કે હું તને એક વ્યક્તિને મળાવીશ. એટલે મને થયું કોને મળાવશો, તો થોડા દિવસો પછી એ મારા શિક્ષિકા છે મને એમના ઘેર લઈ ગયા અને કહ્યું કે આ મારા પપ્પા છે અને આ કવિ મીન પિયાસી છે. અને એમને પાસે પછી તો 1 મહિનો સુધી હું એ શિક્ષિકાને ઘેર રહ્યો, મીન પિયાસી દાદાની સાથે રહ્યો અને કવિતામાં લય કઈ રીતે મહત્વનું છે બધી વાતો એમણે મને બહુ સરસ રીતે શીખવાડી. એટલે આ બીજું પાસું આ છે બે અભ્યાસકાળ દરમિયાન બાળ સાહિત્યમાં જવા માટેના કારણો છે. એ નામ કે પ્રસિદ્ધિ કે તમે કંઈ જો વિશિષ્ટ કામ કરો છો તો દરેક ક્ષેત્રમાં લોકો છે એ જે સાચા છે એમની એમનું ધ્યાન છે તમારા તરફ જવાનું છે. વાત સાચી છે કે બાળ સાહિત્ય લખનારાઓને બહુ જ એક હાંસિયામાં રાખવામાં આવે છે, એમના તરફ બહુ ધ્યાન આપવામાં આવતું નથી. પણ છેલ્લામાં છેલ્લું ઉદાહરણ કહું તો હું નીતાબેન મેહુલભાઈ છે એમને પ્રત્યક્ષ ક્યારેય મળેલો નથી. ઇવન નીતાબેન તો મારા ફેસબુકમાં પણ ફ્રેન્ડ નહોતા. સાહિત્ય ઉત્સવ શરૂ થયો પછી એમની રિક્વેસ્ટ આવીને મેહુલભાઈ મને મેસેન્જરમાં એક મેસેજ નાખ્યો કે તમારો ફોન નંબર મને જોઈએ છે. મેં મેસેજ પણ જોયો નહોતો, પછી મોડેથી જોયો એટલે મેસેન્જરમાં એમને કોલ કર્યો, પછી એમને નંબર આપ્યો, મને આવું આ આમંત્રણ છે આપ્યું કે અહીંયા તમારે બાળ સાહિત્ય વિશે બોલવાનું છે. તો આટલે સુધી જો કોઈ વ્યક્તિ છે એ તમને ઓળખતા હોય માત્ર બાળ કવિતાના કારણે તો મને લાગે છે કે મને તો બહુ જ આનંદ છે કે મને ઘણી બધી સિદ્ધિઓ છે આ ક્ષેત્રમાં. મારા 5 બાળ કવિતાના સંગ્રહો છે 2009થી અત્યાર સુધીના 2018 સુધીના, દરેકને ઓછામાં ઓછા 2 એવોર્ડ છે એ મળેલા છે. એમાંથી એક તો સાહિત્ય એકેડેમીનો છે એટલે બધા પુસ્તકોને એક એક એકેડેમીના છે. અને આ બધી વાતો સિવાય મને સૌથી વધારે સંતોષ એ વાતમાં છે કે ગુજરાત આખાની પ્રાથમિક શાળાઓ અને ક્યાંક હાઈસ્કૂલ છે એ મને બાળકોની સમક્ષ કવિતા સંભળાવવા માટે બોલાવે છે, તો એ સૌથી મોટી વાત છે મારા માટે. એ સૌથી મોટો એવોર્ડ છે એ છે. જ્યારે કાર્યક્રમ શરૂ કરે ત્યારે બધા પછી મારી પાસે કે તમારો આ પરિચય છે ને બાયોડેટા આપો એટલે હું
શરૂઆતમાં તો એ આપતો હતો પણ હવે ચોખ્ખી ના પાડે છે. મારો જ્યારે બાળ સાહિત્યનો કાર્યક્રમ હોય ત્યારે બે ખાસ વસ્તુ ધ્યાન રાખતી. એક તો તમારે મારો પરિચય ન વાંચવો કે આ એને આટલા એવોર્ડ મળેલા છે ને આમ તેમ. એ બાળકોને એની સાથે કંઈ મતલબ નથી. બીજા કોઈ ચીફ ગેસ્ટને ન બોલાવવા કે જેમને કંઈ બાળ સાહિત્ય સાથે કંઈ મતલબ ના હોય અને માત્ર દીવો પ્રગટાવીને કે મને પુષ્પગુચ્છ આપીને મને ટાઈમ નથી એમ કરીને જતું રહેવું હોય એવા વ્યક્તિને તમારે ઇન્વાઇટ ન કરવા. ભલે આપણે મેં હમણાં ચોમાસામાં હમણાં છેલ્લો કાર્યક્રમ કરેલો ને વરસાદ આવતો હતો ને ઉપર પહેલામાં હું અહીંયા છાપરા નીચે હતો અને મને લાગે છે કે 1500 છોકરા એક સાથે પહેલા ધોરણથી માંડી 12મા ધોરણ સુધીના છોકરાઓ એક સાથે. હું ફોટા પણ બતાવીશ તમને એ રીતે કે ફોટામાં પણ ના આવે એટલે અલગ અલગ એંગલથી બધા ફોટા. અને વરસાદ પડતો હતો પણ કાર્યક્રમ છે રદ ના થયો. ચાલુ વરસાદે પણ અમે કવિતા બાળ કવિતાનો 40 મિનિટનો કાર્યક્રમ છે એ કર્યો. તો સિદ્ધિ પ્રસિદ્ધિ આનાથી મોટી તો કઈ હોઈ શકે. આનંદની વાત એ છે કે બાળકો બે રીતે પલળ્યા છે અને બે રીતે પલળવાનો એને ખૂબ આનંદ આવ્યો છે સાહેબ. વધારે આગળ વાત કરીએ તો ગીજુભાઈ બધેકાને આપણે મૂછાળી માં તરીકે ઓળખીએ છીએ. આજથી 25 વર્ષ પછી લોકો તમને કઈ રીતે યાદ કરે એવું તમે ઈચ્છો છો? બાળ કવિતાના સંદર્ભમાં બાળકો યાદ રાખે છે મને. બે ત્રણ ઉપમાઓ તો અત્યારે મળી છે. એક છાપાએ હમણાં એક પત્રકારે એવું લખ્યું કે ગીજુભાઈ બધેકા મૂછાળી માં હતા તો કિરીટ ગોસ્વામી ટોપી વાળી માં છે. મેં એટલે જ પૂછ્યું તો મારે એ જ જાણું તો આપ ટોપી કરીને આવ્યા એટલે મારે એ જ જાણું. એક સોનલ મહેતા કરીને એક બેન છે રાજકોટના, એમણે પણ એક જગ્યાએ લખેલું એવું કોટ કરેલો કે એમને લેખ આખો લખી નાખ્યો. પછી મને પૂછ્યું કે આવું હું તમારા વિશે લખું તો તમને કંઈ ખોટું નહીં લાગે ને કે મેં તમને આ રીતે ઓળખાવ્યા છે? એટલે મેં કીધું નહીં મને કંઈ ખોટું નહીં લાગે. જો ગીજુભાઈને મૂછાળી માં કહેતા હોય તો મને, હું તો આમ પણ શિક્ષક છું એટલે શિક્ષકમાં માં અને બાપ બંનેનો સમન્વય હોય ને બાળ સાહિત્યકાર છું એટલે મને એમાં કંઈ વાંધો નથી. પણ કવિતા દ્વારા જેમ આજે આપણે રીંછ એટલું ફરવા ચાલ્યું એમ કરીએ છીએ કે એક બિલાડી જાડી મેં એક બિલાડી પાડી છે એ બધું છે એમ. એક સમય એવો આવે કે બાળકો છે એ મારી કવિતા છે એ ગાતા હોય પેલી કવિતાને ભૂલ્યા વગર તો મારું લખ્યું છે સાર્થક થશે. એક પ્રખ્યાત વોટ્સએપ ગ્રુપ છે નામ નહીં લો, એમાં ગુજરાતના શ્રેષ્ઠ સાહિત્યકારો સમાયેલા છે. એ ગ્રુપમાં દર મહિને કે દર અઠવાડિયે એક પ્રોમ્પ્ટ આપે, એની પ્રોમ્પ્ટ ઉપર બધાએ લખવાનું જ હોય ફરજિયાત. એમાં હમણાં એવું પ્રોમ્પ્ટ આપવામાં આવ્યું ગયા જ અઠવાડિયે કે બાળ સાહિત્યની રચના કરો અને જાણે કે બાળક લખતું હોય એમ જ લખો. અને તમને કિરીટભાઈ આશ્ચર્ય થશે કે 200 જેટલા લેખકોમાંથી લગભગ કોઈ લખી શક્યું નહીં. તો આ ફિલ્ડથી બધા કેમ ભાગે છે કે અઘરું પડે છે? અને કિરીટભાઈ તમે ભવિષ્યમાં એવું કંઈ કરવા માંગો છો એવી એક શિબિર કે જેના કારણે ગુજરાતને વધુ સારા બાળ સાહિત્યકારો મળે, તમારું કોઈ આયોજન કરું? વ્યક્તિગત રીતે તો હું તૈયાર છું કે ભાઈ કોઈને બાળ ગીત લખવા છે કે બાળ વાર્તા લખવી છે કોઈની શિબિર જો કરવામાં આવે તો એની ટાઈમ મને બોલાવશો તો હું આ કામ કરીશ. પણ લગભગ આવું કોઈ કરતું નથી. હા, એક બે ત્રણ પ્રોજેક્ટ છે એ તાજેતરના હું તમને કહું કે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી છે ગાંધીનગર, એમણે આ વિષય પર હમણાં ફોકસ કર્યું છે કે અમને આ જ મહિનામાં થોડા બે અઠવાડિયા પહેલાં જ બધા બાળ સાહિત્યકારોને બોલાવેલા એમને. અને એમાં સૌથી નાનો હું હતો તો મને લાગે એક એવી પણ છાપ આપણે ત્યાં છે કે બધા સફેદ દાઢીવાળા છે બાળ સાહિત્યકારો હોય, કોઈ જીન્સવાળો બાળ સાહિત્યકાર ના હોય. તો હવે બાકીના ઉંમરના લીધે આ બધા આ રીતે કંઈ કામ કરી શકે એમ નથી. એટલે મેં કહ્યું કે ભાઈ જો ચિલ્ડ્રન યુનિવર્સિટી છે એ આ પ્રકારનો કોઈ તમે જે કહો છો એ પ્રકારના શિબિર જો કરે અને બાળ સાહિત્યનું ઉત્તેજન મળે એ પ્રકારનું કામ કરવા માંગતી હોય તો આઈ એમ રેડી, હું તૈયાર છું કે આપણે એ પ્રકારના કાર્યક્રમો કરીએ. બાળ સાહિત્ય અકાદમી આપણે ત્યાં સાહિત્ય અકાદમી સિવાય બાળ સાહિત્ય અકાદમી પણ ચાલે છે, એમને પણ
એમનું રજત જયંતિ વર્ષ છે, ચાલે છે આ વર્ષ. એટલે યશવંત મહેતા યશ દાદાને મેં આ વાત કરી કે આપણે માત્ર નહીં કે અમદાવાદમાં જ એક વખત મળીએ આખા વર્ષમાં, પણ ગુજરાતના બધા શહેરોમાં આપણે આવા કંઈક કાર્યક્રમો કરીએ કે જેના દ્વારા આપણે બાળ સંવર્ધન જે કહો છો એમ લખનારા છે એને પ્રોત્સાહન મળે. ઘણા બધા કદાચ પ્રોત્સાહન પેલું ન મળવા, માર્ગદર્શન ન મળવાના કારણે ન લખી શકતા હોય એવું બનતું હોય. તો આવા કંઈ શિબિરો જો મેહુલભાઈ તમે પણ કરી શકતા હો તો ખાસ બાળ સાહિત્ય માટે અલગથી, એમાં બહુ ઝાઝા માણસો પણ નહીં આવે ને આટલું બધું કંઈ જરૂર પણ નહીં પડે. એટલે તો એ પ્રકારના કાર્યક્રમો માટે હું તૈયાર છું. અહીંયા ઘણી બધી સાહિત્યિક સંસ્થાઓ બેઠી છે અને કિરીટભાઈની આ વાતની નોંધ છે, લેશે. કેટલાક બાળ સાહિત્યકારો એના પાત્રોથી અમર થઈ ગયા, દાખલા તરીકે મિયા ફુસકી, તભાભટ, છકો મકો. તો તમારું કોઈ આવું પાત્ર ખરું, અથવા તમે ભવિષ્યમાં આવું કોઈ એક પાત્ર પસંદીદા રચવા માંગો છો ખરા, અથવા તમને કોઈથી પ્રેરણા મળી હોય તમે એને પાત્રના સ્વરૂપમાં રજૂ કરવા માંગો છો ખરા? આ સવાલ લગભગ ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવેલો છે. તો અહીંયા જે મારી કવિતાના ચાહકો છે બેઠા છે એમને તો કદાચ ખ્યાલ હશે, આજે મિલિંદ જલ્દી તો નથી દેખાતા, પણ મારી જે બાળ કવિતા છે એના ખાસ પાત્રો છે. એમાં એક છે ઇસ્કોલી, બીજી છે બિલાડી, અને ત્રીજું પાત્ર છે એ આમ તો પશુ નથી પણ દરિયો છે. આ ત્રણ વિષયો ઉપર મેં સૌથી વધારે બાળ કવિતાઓ લખી છે અને હું એટલો અવેર છું કે આ એકને એક વાત પર લખવામાં બીજી વખત પાછું એકને એક કવિતાનું પુનરાવર્તન તો ન થાય કે એક જ વાતનું. એટલે મને તો સૌથી વધારે પ્રસિદ્ધિ મળી હોય તો કિસ્કોલીથી મળી છે. તમે જોઈ શકો છો આ કિસ્કોલી છે જેને મોર્ડન રૂપ છે. મારો સતત આગ્રહ એ રહે છે કે જેમ સમયની સાથે બાળકો ના માનસ બદલાય છે તો એ પ્રમાણે બાળ સાહિત્ય નહીં ચાલે તો પણ એક સમય એવો આવશે કે બાળ સાહિત્ય છે એ ક્યાંક ખૂણા પર મુકાઈ જશે. તો તું અહીંયા રમવા આવ મજાની ખિસકોલી પણ ખિસકોલી હતી અને મારી ખિસકોલી છે એ પણ ખિસકોલી છે, પણ બંને ખિસકોલીમાં આ ફેર છે. જેમ ત્યારે બાળકો હશે એમાં પણ અલગ એનું માનસ હશે અને આજના બાળકોનું માનસ છે એ કંઈક આ પ્રકારનું છે. એમાં બિલાડી મોબાઈલ માગતી હોય કે બકરી સૂટ બૂટ પહેરીને સિટીમાં સિટી આખું કબજે કરવા માગતી હોય એવી વાત છે. એ લૈયા મને થોડોક વિરોધનો પણ સામનો કરવો પડેલો પણ સરવાળે આ બધું છે બધું શાંત થઈ ગયું. અને બે પાત્રો છે ફેમસ છે, મને આ બધા ગઝલકારો છે કે કાલે હતા બધા મિત્રો છે એ બધા મને બિલાડી જ કહીને બોલાવે છે, બિલિંગ તો ખાસ. એટલે બે પાત્રો છે, બિલાડી અને બીજી ખિસકોલી, એના દ્વારા હું બહુ લોકપ્રિય થયું. એટલે તમારી ખિસકોલી અપડેટેડ વર્ઝન ઓફ ખિસકોલી છે એ હવે કોમ્પ્યુટર સાથે છે, રમે છે. છેલ્લા બે ક્વેશ્ચન, અત્યારે જે બાળ સાહિત્ય કેટલાક યુવા મિત્રો લખે છે એમને કંઈ સંદેશ તમારે આપવો હોય તો એ સંદેશ આપો, અને તમને ગમતી તમારી બેસ્ટ રચના અમને બાળકાવ્યના સ્વરૂપમાં સંભળાવો. સંદેશ આપવા જેટલી ક્ષમતા નથી ધરાવતો, એટલે પણ બાળ કવિતા જે કોઈ લખે છે એમને વાંચવું જોઈએ સાહિત્ય. પહેલાં તમે બધા બાળ સાહિત્યકારોને વાંચો એવું જરૂરી નથી, પણ તમારી તમારા સમયમાં જે લખે છે એમની કવિતા જો તમે વાંચશો. બીજો એક પ્રશ્ન ઈમાનદારીથી આપણી જાતને આપણે જ્યારે લખવા બેસીએ ત્યારે કે હું જન્મજાત આવી શક્તિ ધરાવું છું કે કેમ. માત્ર બહુ બધા આ અંગત વાત છે, પણ પેલા વોટ્સએપ કે પેલામાં આવતા હોય છે કે આ એક મારી કવિતા છે એને જરાક જોઈ દેજો ને કે આમાં શું ખૂટે છે. તો મારે શરૂઆતમાં તો હું એમ કરી આપતો હતો કે આમ અહીંયા આ છે કે આમ એટલું, પણ પછી તો આ છે પ્રત્યક્ષ હોઈએ તો વિષય છે, આ મેસેન્જરમાં લખીને સમજાવી શકાય એવી વાત નથી. તો સંદેશ નહીં પણ ટૂંકમાં એટલું કહીશ કે આપણે ખૂબ વાંચીએ, લખીએ તો સાથે ખૂબ વાંચીએ. કવિતા માટે બાળ કવિતા માટે એનું લય છે બહુ ખાસ જરૂરી હોય છે. તો આપણે આપણી જાતને પૂછીએ બહુ ઈમાનદારીથી કે ભાઈ આપણી અંદર આ લય રહેલો છે કે કેમ, તો જ આપણે આ ક્ષેત્રમાં કે આ કામ છે કરી શકીશું. મમ્મટાચાર્યની દાદાએ વાત કરી, એમણે પણ કાવ્યના ત્રણ જે
પ્રયોજનો કયા છે એમાં પહેલું પહેલી શરત છે એ પ્રતિભા છે. એટલે જો પ્રતિભા ના હોય તો બાકીના બે તમે ગમે એટલો અભ્યાસ કરો તો કવિતા છે અંદરથી આવે નહીં. તો તો આ બધા પીએચડી કરનારા છે બધા કવિઓ જ હોય એટલે બહુ લખે છે, બહુ બધા ઝાડા ઠૂઠા લખે છે. અને અમારે ખાલી 10 બાળ કવિતામાં તો 10 માંડ ભણતી હોય છે, એમાં વાત કરવાની હોય છે. એટલે વાંચો, વિચારો, જો એમ લાગે કે આમાં આપણે આમ આગળ વધવા જેવું જ છે, કોઈ વ્યક્તિની સલાહ લો, એ બી મારી આપ સૌને વિનંતી છે જેમને પણ આ ક્ષેત્રમાં રસ છે. કવિતાઓ મારે આપણી શ્રેષ્ઠ રચના કેટલી સંભળાવ, બિલકુલ છે કે તમને આનંદ આવે. મને પહેલાં તો એવો ખ્યાલ નહોતો કે આ રીતે ડાયલોગ થશે, પણ બહુ જ આનંદ વ્યક્ત કરું છું કે મારી સાથે આ રીતે સંવાદ થયો. જે મારે કહેવાનું હતું એ જો હું એમ જ કેફિયતમાં કહેત તો આ બધું ના કહી શક્યો હોત, તો માત્ર કવિતાઓ સંભળાવી હોત. આમ તો તાત્વિક ચર્ચા કરતાં કવિતા છે બધાને વિશેષ ગમતી હોય છે, પણ આ વાતમાં પણ તમને બધાને રસ પડેલો હશે એમ માનીને આપણે કવિતાઓ છે થોડી હું તમને બાળ કવિતાઓ સંભળાવું છું. સાહેબની એકાદ બે કવિતા પછી આપણે પ્રશ્નોત્તરી લઈએ. એટલે પ્રશ્નોત્તરી જેમને પ્રશ્ન હોય ઝડપથી તૈયાર થઈ રહે છો, આપણે બે પ્રશ્નો લઈશું. બાળગીત છે, મોડર્ન બાળગીત છે, ચાલ બિલાડા. બાળકો હવે મારી તમને એક રિક્વેસ્ટ છે, તમે બધા થોડો વખત માટે બાળક જો બનશો તો આ વધારે એનો આનંદ લઈ શકશો, જો મોટા રહેશો તો પછી નહીં મજા આવે. ચાલ બિલાડા તુંય નિશાળે પહેરી યુનિફોર્મ, ચાલ બિલાડા તુંય નિશાળે પહેરી યુનિફોર્મ, રખડુ તારે કાંઈ ન ટેન્શન લેસન મારે ધોમ. ચાલ બિલાડા તુંય નિશાળે પહેરી યુનિફોર્મ, રખડુ તારે કાંઈ ન ટેન્શન લેસન મારે ધોમ. મ્યાઉ મ્યાઉની એક જ પોયમ તારે કરવી પાકી, મ્યાઉ મ્યાઉની એક જ પોયમ તારે કરવી પાકી, પાને પાના ગોખી હું તો રોજ જાઉં છું થાકી. હું પિંજરનો ઝેરી, હું પિંજરનો ઝેરી જાણે તું તોફાની ટોમ, રખડુ તારે કાંઈ ન ટેન્શન લેસન મારે ધોમ. ભણી ગણીને ડોક્ટર થાજે કાં થાજે એન્જિનિયર, ભણી ગણીને ડોક્ટર થાજે કાં થાજે એન્જિનિયર, બધા જ એમ જ કયા કરે તો ક્યાંથી આવે નિંદર. રોજ રોજ છે તારે જલસા શનિ રવિ કે સોમ, રોજ રોજ છે તારે જલસા શનિ રવિ કે સોમ. ચાલ બિલાડા તુંય નિશાળે પહેરી યુનિફોર્મ, રખડુ તારે કાંઈ ન ટેન્શન લેસન મારે ધોમ. આજનું જે બાળક છે એના પર પડેલો ભાર છે એ પોતે કઈ રીતે વ્યક્ત કરે. હવે બિલકુલ અલગ મૂળનું આ એક આધુનિક કાવ્ય છે, હવે પરંપરાનું બાળ સાહિત્ય છે એમાં જાઉં છું. કવિતાનું શીર્ષક છે રખડુ પવન. રખડુ પવન, મન ફાવે ત્યાં રખડે પવન, આ મન ફાવે ત્યાં રખડે, મન ફાવે ત્યાં રખડે પવન, આ મન ફાવે ત્યાં રખડે. દોડી દોડી વાદળીઓને દોડી દોડી પકડે પવન, આ મન ફાવે ત્યાં રખડે. કદી ડાળને ટપલી મારી કરતો હલ્લો હાર, કદી ડાળને ટપલી મારી કરતો હલ્લો હાર, કદી ધૂળને ફૂંકો મારી ક્યાંથી ક્યાં લઈ જાય. દરિયાના મોજાને કેવો કરતો પકડે પવન, આ મન ફાવે ત્યાં રખડે. છાનું માનું પંડિતજીની ચોટી લુચ્ચો તાણે, છાનું માનું પંડિતજીની ચોટી લુચ્ચો તાણે, બધે એ તો હાજર એનું ઘર બધે હો જાણે. વાવાઝોડું
કઈ ત્રાટકે જ્યારે સાલો બગડે પવન આ મન ફાવે ત્યાં રખડે મન ફાવે ત્યાં રખડે પવન આ મન ફાવે ત્યાં રખડે તો આ રખડું પવન છે એનું આ ગીત છે છેલ્લા ચાર વર્ષથી મોટા વ્યક્તિઓની સામે હું આ રીતે બાળ કવિતા કે કોઈ કાર્યક્રમ ફેસ કરતો નથી એટલે બાળકોની સાથે આખો જે ગોઠવેલું હોય ને મનમાં એ પ્રકારનું એટલે પછી એક પેલું આવતું હતું એ અહીંયા મને પાછા તમને જોઈને થોડી બીક લાગતી હોય એવું નથી સાહેબ આમાં અમુક બાળક જ છે ખાલી ઉંમરમાં થોડાક મોટા થઈ ગયા એક ગીત છે અમે એને મારી બાળકોની ટીમ છે કેટલાક સંજોગોના કારણે એક ટીમ છે હાલે અત્યારના સમયમાં એક ટીમ છે તૂટી ગઈ છે મને પણ બહુ દુઃખ છે કારણ કે કેટલાક છોકરાઓ દસમા ધોરણમાં આવી ગયા છે કેટલાક બારમામાં આવી ગયા છે એક છોકરો બિચારો મારી સાથે છે આવે છે હજી નવમા ધોરણનો આજે પણ છે તો નહીંતર અમે આ એક ગીત છે એ રોક સ્ટાઇલનું ગીત છે અને તેમ છતાં એ એટલું બધાને ગમેલું છે એનું ગીતનો વિષય છે લાડુ બધા નૈનાબેન લાડુ ગોળ ગોળ લાડુ આ ગોળ ગોળ લાડુ ગોળ ગોળ લાડુ આ ગોળ ગોળ લાડુ મોમાં આવે પાણી દેખી લાડુ નાચવા માંડુ યો ગોળ ગોળ લાડુ આ ગોળ ગોળ લાડુ લાડુનું જ્યાં નામ પડે ત્યાં લાડુનું જ્યાં નામ પડે ત્યાં થવરાજીના રે લેસનમાં પણ લાડુ લાડુ કરતો એ ટુ ઝેડ લાડુનું જ્યાં નામ પડે ત્યાં થવરાજીના રે લેસનમાં પણ લાડુ લાડુ કરતો એ ટુ ઝેડ સપનામાં આવે લાડુનું ભરચક આખું ગાડું ગોળ ગોળ લાડુ આ ગોળ ગોળ લાડુ મમ્મી 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 તારા હાથે જાજા લાડુ તું ખવડાવ લાડુ ખવડાવીને મને બળિયો વીર બનાવ મમ્મી તારા હાથે જાજા લાડુ તું ખવડાવ લાડુ ખવડાવીને મને બળિયો વીર બનાવ આફત બાફત પછી નડે ના આફત બાફત પછી નડે ના ના આવે કઈ આડુ ગોળ ગોળ લાડુ આ ગોળ ગોળ લાડુ ગોળ ગોળ લાડુ ખૂબ આભાર સાહેબ આપણે બે પ્રશ્નો લઈ શકશું પ્લીઝ આમ તો કિરીટભાઈ ને અમે વર્ષોથી ભાઈ બહેન જેવા સંબંધ છે જ્યારે રેડિયો પર લખતા અમે ત્યારથી ઓળખીએ છીએ એટલે હું એની પહેલાની પ્રગતિની પણ સાક્ષી છું કારણ કે પહેલાં એને ઘણા બધા એવા કાવ્યો લખ્યા છે કે જે બાળ ગીતો ન હોય હું અમે ખારવા છીએ તમને મને એ પણ ખબર છે કે એણે ખારવા કાવ્યો પણ લખ્યા છે અને એની એક પંક્તિ મને બરાબર હજુ યાદ છે કે પછી સ્વપ્નની સાયટીઓ અમે સમેટી ઉદાસી લીધી પહેરી આ પંક્તિ મને ખૂબ હજી એની યાદ છે તો મારો કિરીટભાઈને એક પ્રશ્ન છે ખરેખર આ પ્રશ્ન હું અંગત પણ ખાનગીમાં પૂછી શક્યો પણ અહીંયા બેઠેલા ઓડિયન્સને ફેસબુક પર લાઈવ જોતા ઓડિયન્સને બધાને ખબર પડે એટલા માટે આ પ્રશ્ન પૂછું છું કે આવી સરસ એટલે સરસ બાળ કવિતા બાળ સાહિત્ય સરસ જ છે વધુ સરસ છે પણ એ સાહિત્ય કરતાં કરતાં અચાનક એવું શું બન્યું આ સવાલ પણ બહુ બધી વખત પૂછાયો છે એનો જવાબ અગાઉ કોઈ સાંભળ્યો હોય તો ખ્યાલ હશે તમને બધાને એવું લાગે છે કે હું અચાનક બાળ સાહિત્ય તરફ વળ્યો છું મેં બે જે પ્રસંગો કયા એક મારા બારમા ધોરણ અગિયારમાં બારમા ધોરણનો હતો અને બીજો મારા માસ્ટર ડિગ્રીનો હતો હું ગઝલ લખતો હતો એની સાથે જ બાળ કવિતા પણ લખતો હતો અને મારા બે પુસ્તકો એક સાથે જ આવ્યા છે બાળ કવિતાનું અને ગઝલનું એક એક ડાળકી નિશાળ બાળ કવિતાનો સંગ્રહ છે એ પણ સેમ યાદનો એક લીલું પાન જે સંગ્રહ છે મારો ગઝલનો આવ્યો એની સાથે આ બંને પુસ્તકો છે એ આવેલા હતા બાળ સાહિત્ય
સિવાય ગઝલોમાં ખ્યાલ જ છે બધાને કે મારી એકમાત્ર ગઝલ, એક ગઝલ મને એમ લાગે છે કે મારા સિવાય મેં કોઈ ગઝલો ન લખી હોય. ઉસ્માન મીરે પ્રેમ ક્યાં પંડિતાએ માગે છે એ વર્લ્ડ ફેમસ કરી છે. તો બાળ સાહિત્યમાં બે પ્રસંગો મેં પહેલાં કહી દીધા છે એટલે મારે કહેવાની પેલી જરૂર નથી. પણ વ્યવસાયે 18 વર્ષથી મારું 19મું વર્ષ છે, શિક્ષક તરીકે નો વ્યવસાય છે મેં પસંદ કરેલો છે. એની પહેલાં મેં ન્યૂઝ છાપામાં પણ કામ કરેલું સબ એડિટર તરીકે, અને એ નોકરી મને બહુ જ કંટાળાજનક લાગી. પહેલાં એમ લાગતું હતું કે આ કામ કરી શકાય મારાથી, પણ એ કામ તો કરી શકાય પણ એ મને બિલકુલ પસંદ ના આવી. એટલે એ છોડીને મેં બીએડ, હું ડિસ્ટિંક્શન સાથે હતો એટલે નોકરી છે બહુ સરળતાથી પ્રાપ્ત કરી શક્યો. તો બીજું એક કદાચ આ કારણ હોઈ શકે, બાળકોની સાથેનો ગાઢ સંપર્ક છે એ સતત રહેતો હોય છે. પારિવારિક જીવનની દૃષ્ટિએ પણ બાળકો છે એ મારા માટે બહુ જ મહત્ત્વના છે, એટલે બાળ સાહિત્યની ફોકસ છે એ બનાવેલું છે. પછી હવે તો એટલી ખ્યાલ છે કે ગંભીરતાથી આમાં મારે કામ કરવું જોઈએ. મને ઘણા બધા જે મારી પૂર્વેના બાળ સાહિત્યકારો છે એમણે મને બહુ પકડી રાખ્યો છે કે તું આ છોડીશ ને. ઇવન મને બાળ વાર્તા લખવાની બહુ બીક લાગે છે કે આ મારે, હું આમાં જાઉં કે નહીં. તો ગોરીસાગર દાદા, રતિલાલ ગોરીસાગરે મને સામેથી ફોન કર્યો, એક વાર્તા મારી વાંચીને, કે તું શા માટે બાળ વાર્તા લખતો નથી. યશ દાદા અને શ્રદ્ધાબેને પણ આ વાત મને કરી, પણ ગોરીસાગર દાદાનો ફોન આવ્યો એટલે, પણ છતાંય હું અંદરથી જો ન આવે તો હું નહીં લખું. આટલી ઓડિયન્સ વચ્ચે પણ કહું છું કે બાળ કવિતાનો માણસ, કવિતાનો જ માણસ, બાળ વાર્તા જો મારી અંદરથી નહીં આવે તો હું નહીં લખું. જેમને પ્રશ્ન પૂછવો છે એ આગળ આવી જશે. હા પ્લીઝ આવો. સૌથી પહેલા તો તમને અભિનંદન આ ક્ષેત્ર માટે. પણ મારે પૂછવું છે કે ગઝલ સિરીઝ થાય છે, વાર્તા સિરીઝ થાય છે, તો આ તમે જે બાળ સાહિત્ય સીપી લંકીની જે વાત કરી તો જ કદાચ એ સતત ચાલુ રહેશે અને એની વિકાસ થઈ શકશે. તો એ અંગે આપણે શું કહી શકીએ કે સરકારી લેવલે અને આપણા, અને મારે એમને પણ ખાસ કહેવું છે કે તમે પણ એમાં બહુ સક્રિય ભૂકી શકો છો. તો આ બધે એટલે તમે પણ ટીચર છો, આ ભાઈ પણ ટીચર છો, એમ ઓલસો નેશનલ લેવલની ટીચર, તો આપણે પણ ભેગા મળીને કંઈક કરી શકીએ કે કેમ? આપણે સાહિત્ય અકાદમી છે એ 2-4 વર્ષે એક વખત બાળ વાર્તા લેખન શિબિર કરે છે, પણ એ એક દિવસનું જ હોય છે અને બહુ ટૂંકા ટાઈમનો હોય છે અને અમદાવાદમાં જ હોય છે અને લગભગ બહુ માણસો સુધી એની વાત પહોંચતી નથી. બાળ કવિતાનો શિબિર છે એ મને તો યાદ નથી કે થયો હોય હજી સુધી. એટલે પહેલાં થયો છે પણ હું જ્યારથી આ ક્ષેત્રમાં છું ત્યારથી મને દાદા પણ આમ આમ કરે છે એટલે એક પુરાવો છે કે બાળ કવિતા કેમ લખવી અથવા એના વિશેનો કોઈ સેમિનાર છે એ થયો નથી. તો આપણે અકાદમી સુધી આ વાત પહોંચાડીએ કે એ પણ કરી શકે અને બીજી સંસ્થાઓ છે એ અહીંયા ઉપસ્થિત છે એટલે આપણે આ કરી શકીએ કે આવો 2 દિવસનો ઓછામાં ઓછો એક સેમિનાર કરીએ જેમાં આ લખવા માંગતા વ્યક્તિઓ છે એ હાજર રહે, તો આપણે એમને ગાઈડ કરી શકીએ. અંતિમ પ્રશ્ન. હા નૈના બા, મારે પ્રશ્ન નથી પણ કંઈક સૂચન છે તો હું કરી શકું? હા મને બહુ આનંદ થશે, એટલી બધી સરસ વાત ચાલે છે. હવે મેં મારા બાળકોને શાળા વગર ઉછેરવા દીધા છે, ઉછેર્યા છે એ શબ્દ હું વાપરતી નથી. તો ઘણા બધા અનુભવો થયા છે અને એની સાથે રચનાઓ પણ જે અત્યારે બાળકો સાથે શેર કરાય એવી ઘણી બધી આવી છે. મને એક એવું લાગે છે કે ગઝલ અથવા ગીત માણસ એકલો બેસીને લખે છે. જ્યારે આપણે એવી વાત એમને કોઈએ પૂછ્યું કે તમે શા માટે બાળ સાહિત્ય પસંદ કરો, તો એ પસંદ કરવાનું હોતું નથી, એ તમને અંદરથી આવે છે. એ તમને નાનો એવો દાખલો આપો, એમણે એક દાખલો આપ્યો. હવે અત્યારે 3જી પેઢી છે તો દાદા એને સંભળાવે રોજ કે રીંછ એકલું ફરવા ચાલે, તો નાની બેબી 3 વર્ષની એવું કહે છે કે ના દાદા કોઆલા હતું, ત્યારે તમે શું કરશો? એ રીંછ નહોતું, કોઆલા હતું. પછી મધ નહોતું ખાતું,
અને એને નહોતું ભાવતું મન, કારણ દેવીને નહોતું ખાવું. તો ત્યારે તમને અંદરથી એ બાળકની ચેતના એવી પ્રેરણા કરે છે કે તમે કંઈક આગળનું જુદું રચો છો. વાર્તાઓમાં પણ કેવું છે કે અમારા બાળકો એમ કે એક વાર્તા કરો, એમાં એક વાઘ આવવો જોઈએ, એક તારો આવવો જોઈએ, પછી આવા ચાર પાંચ કે નામો આપે કે જેનાથી કોઈ સંબંધ ના હોય, પણ આપણે શરૂ કરીએ અને વાર્તા થાય છે. સચવાયું નથી મોટા ભાગનું, પણ એ આ ઇન્ટરેક્ટિવ બેઝિકલી પ્રવૃત્તિ છે. અને જ્યારે એકલો બેસીને પણ જો કોઈ બાળ સાહિત્યની રચના કરે તો પણ એ ઇમેજિંગ ઓડિયન્સ એની સામે હોય છે બાળકો, અને તો જ એ સફળ થાય છે. બીજું એક લાડુવાળી રચના માટે ખૂબ અભિનંદન. અને એક મારે કહેવાનું છે, એનું રોક પોર્શન બાળક માટે લાડુ ને સુખડી જો પહોંચાડવા હશે તો કદાચ આવા લોકો આવા મોડર્ન ગીતોથી એ વારસો પણ બચાવી શકશે. અને મારી એક રચના છે, એની બે પંક્તિ બોલું છું કે લાડુ સુખડી શાક ભાખરી ગરમ રોટલી ભૂલો નહીં, લાડુ સુખડી શાક ભાખરી ગરમ રોટલી ભૂલો નહીં, એ બી સી ડી કહો ભલે પણ કખ ગ ભૂલો નહીં, એ બી સી ડી કહો ભલે પણ કખ ગ ભૂલો નહીં, મમ્મા ડેડી કહો ભલે પણ મા ને બાપુ ભૂલો નહીં, તો આ લાડુ ભૂલો નહીં. એટલે મને આ પંક્તિ યાદ આવી છે, અને એનું મ્યુઝિક પણ એવું છે. તો કોઈ માણસ એવું વિચારતો નથી કે હું બાળ સાહિત્ય રચું કે નહીં, એનાથી રહેવાતું નથી, એટલે એ રચાય છે અને અહીંયા મને દેખાય છે. ખૂબ ખૂબ આભાર. તમારી વાત સાથે હું સહમત છું. મારી જે પ્રોસેસ છે એ મેં થોડી વાર પહેલાં કે મારી પાસે 9 થી 10 એવા બાળકો છે જે મારી પાસે હું ભણાવું છું, એ બાળકો તો મોટા છે, જે મારી નોકરીમાં જેનો સામનો કરવાનો છે એ બાળકો સાવ નાના નથી, પણ એવા બાળકો છે જે પ્રાથમિક શાળાઓમાં હોય. 5 વર્ષથી આ છોકરો છે એ નાનો પ્રાથમિક, હવે હાઈસ્કૂલમાં આવેલો છે, 5 પ્રાથમિક, એવા ઘણા બધા બાળકો છે. એમની સાથે હું બેસું અને મારા ઘરમાં લગભગ હોય આવતા હોય અને લખીને પહેલાં એમને સંભળાવું અને વારંવાર સંભળાવું, પછી એમાંથી મને સૂચનો કરે કે અહીંયા હજી કંઈક તકલીફ પડે છે, આ આમ નથી, તો મારો જે જજ છે એ એક બહુ જ મોટો જજ મેં બનાવેલો છે, એ આજે એને લઈ આવો તો મારે ખાસ નથી લઈ આવી શકો કેટલાક સંજોગોના કારણે. તો એણે મને બહુ જ શબ્દો છે એ મને ફરી ફરીને એક ને કવિતા 5 વખત પણ લખવા માટે, પાછી 5-5 વખત સુધી સુધારવા માટે, અને હું આજે કાર્યક્રમોમાં જાઉં છું ને ત્યાં પણ મને ખબર પડે છે કે આ કવિતા છે બાળકો સુધી પહોંચી શકે એમ નથી, એટલે વળી પાછો આવીને હું એ લેસન કરું અને વળી પાછી એ કવિતા લખું છું. મારી રફ ડાયરીમાં એક ને કવિતા 5 વખત 7 વખત એમ ફરતી રહેતી હોય છે. એક પંક્તિ છે એ મને કેટલાય સમય પહેલાં, એટલે આજથી 5 વર્ષ પહેલાં કદાચ મેં નોટમાં લખી હતી. સૂંઢમાં ઝૂલવા દો ને હાથી ભાઈ, સૂંઢમાં ઝૂલવા દો ને, આટલું લખી લખી દીધું. પછી કઈ અંદરથી આવતું ખાસો સમય નીકળી ગયો, 2 વર્ષ જેવો સમય નીકળી ગયો. પછી અમે એક દિવસ જય પણ હતો ત્યારે, જય તબલા વગાડે છે મારી કવિતાની ટોટકીમાં, એટલે અમે કરતા હતા ત્યારે એનો ભાઈ છે હિરેન, એણે મને કહ્યું કે સર આ કવિતા તો આગળ વધારવા જેવી છે, આ એક પંક્તિ છે તમારી ડાયરી માટે, એમાં તો એટલે મને થયું કે આમાં કંઈક લખીએ શું. તો હાથીભાઈની તમે આટલી બીજી કવિતા, હાથીભાઈને મોજ મારી ટેક્સ્ટબુકમાં મહારાષ્ટ્રમાં ચાલે, 5મા ધોરણમાં કવિતા ચાલે હાથીભાઈની મોજ, તો હાથીભાઈની આવી મોજવાળી લખી છે, તો આ પણ હાથીની કવિતા છે. જંગલની વાર્તા કયો ને હાથીભાઈ, જંગલની વાર્તા કયો ને, પછી બીજી પંક્તિ આવી, પછી એના 2 અંતરા થયા. પછી મેં હિરેનને સંભળાવી તો મને કીધું હજી આમાં કંઈક અધૂરું લાગે છે, કેમ કે હવે ગીત તો 2 અંતરામાં ઇનફ છે, હવે આમાં કે ના હજી મને આમાં કંઈક પૂરું લાગતું નથી. દફતર નાનું છે ને ચોપડ 1000 છે, મારી માથે જાણે દુનિયાનો ભાર છે,
દફતર ઉપાડી લ્યો ને આ છેલ્લો અંતરો છે એ જો હિરેન ના હોય તો ના લખી શકાયો હોય આજે હિરેન નો ભાઈ બેઠો છે એટલે એના સુધી વાત પહોંચાડજો તમે જઈને પણ આપણે અહીંયા બોલાવીએ જય એકવાર આવી જા અને બંનેનો આભાર માનીએ જય આવી જા અને બહુ ઓછા એવા બાળ સાહિત્યકાર હોય છે જેમની સાથે સતત આવા બાળકો રહેતા હોય છે બંને માટે જબરજસ્ત તાળીઓનો ગજરાજ દિલીપભાઈ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર આપ બંનેનો અત્રે અહીંયા આભાર માનીએ છીએ અને આ સેશન આપણે પૂર્ણ કરીએ છીએ આમ તો મોડરેટર કે સંચાલકે કવિતા ના સંભળાવવાની હોય પણ કિરીટભાઈએ કીધું બધાને બાળક થઈ જવાનું છે તો બાળક તો ભાઈ ગમે અને એટલે મને અમરેલી ડાયટમાં એક ડ્યુટી સોંપવામાં આવી હતી કે કનાલા સાહેબ પરિવાર આખો આવી જાય પરિવારના સભ્યો આવી જાય પરિવારના સભ્યોનું વર્તન આવી જાય એવી એક પ્રયોગ પાત્ર વાર્તા લખો કિરીટભાઈ તો મેં એક પ્રયોગ પાત્ર વાર્તા લખી કે જેમાં કવિતા કિરીટભાઈ કવિતાની અંદર આખી વાર્તા બેસાડવાનો પ્રયાસ કર્યો છે આપની સમક્ષ રજૂ કરું છું કઈ ભૂલ ચૂક હોય તો કહેજો મારો પરિવાર એ આમ જોઈએ તો જોડકણા રૂપે આખી વાર્તા આવે છે બધાને જાય ખૂબ ગમી એવી મજાની મારી મમ્મી બધાને જાય ખૂબ ગમી એવી મજાની મારી મમ્મી મારતી નથી હું કઈ ગપ્પા સૌથી સારા છે મારા પપ્પા મારતી નથી હું કઈ ગપ્પા સૌથી સારા છે મારા પપ્પા ભાભો ઢોર ચારતા એ તો મારા દાદાની વાર્તા ભાભો ઢોર ચારતા એ તો મારા દાદાની વાર્તા બધા ભજન છે એને મોઢે મારા દાદીમાં રોજ ઉગે પરોઠે બધા ભજન છે એને મોઢે મારા દાદીમાં રોજ ઉગે પરોઠે ઘરમાં કાયમ કરે શેતાની નામ જ પડી ગયું પહેલું તોફાની ઘરમાં કાયમ કરે શેતાની નામ જ પડી ગયું પહેલું તોફાની આજનું કામ કરો આજ બસ એ જ મારા પરિવારનો રિવાજ આજનું કામ કરો આજ બસ એ જ મારા પરિવારનો રિવાજ એક દિવસ ઘરે આવ્યા મહેમાન બધાએ આવ્યા બહુ માનપાન મમ્મી કહે મહેમાનને ખવડાવીએ લાપસી ગોળ લઈ આવું તોફાનીએ પૂરી ટાપસી ગોળ લઈ આવું તોફાનીએ પૂરી ટાપસી પપ્પા પાસેથી પૈસા અને મમ્મી પાસેથી લીધી થેલી પપ્પા પાસેથી પૈસા ને મમ્મી પાસેથી લીધી થેલી દાદા કે ભૈલું પધરામણી કરજો પાછી વેલી ભૈલાને આવતા લાગી વાર દાદીમાં ડેલીએ ઊભા ચિંતા કરે અપાર બધા વિચારે મોડું થયું હશે કેમ બસ ફોનમાં રમવા મળ્યા તા કેમ મહેમાન ભૂખથી થયા હેરાન દાદા કહે ઠેકાણે લાવવી પડશે ભાઈની શાન મહેમાન ગયા સંતાય મોડા મોડા આવ્યા ભાઈ ભાઈ કહે લ્યો આવી ગયો હું અને બધા કહે લાપસી કોને ખવડાવીશ તું ચાલ્યા ગયા છે મહેમાન એવું થયું પછી ભાઈને ભાન ઉગડી ગઈ આંખને પકડ્યા કાન ભાઈએ બસ એટલું જ કર્યું હવે નહીં કરું આવા તોફાન તો આખી આ પરિવારની વાત ઉપર ઘણી મોટી કવિતા છે પણ અહીંયા છે કે આપણે આપણું કામ પૂરું કરીએ કિરીટભાઈ આપનો ખૂબ ખૂબ આભાર